કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની પીએની ખોટી ઓળખ આપી એક શખ્સે સાવરકુંડલા માનવ મંદિર આશ્રમના ટ્રસ્ટીને ધમકાવ્યા છે. 11 લાખની ગ્રાન્ટ અટકાવવાની ચીમકી પણ આપી છે. અમરેલીના સાવરકુંડલા માનવ મંદિર આશ્રમમાં મનોરોગી મહિલાઓને દાખલ કરવામાં આવે છે, ત્યારે પુરુષને માનવ મંદિરમાં દાખલ કરવા માટે દબાણ કરાઈ રહ્યું હતું. ટ્રસ્ટી મનસુખ વસોયાએ ધમકાવતી 2 ઓડિયો ક્લિપ સામે આવી હતી. રૂપાલા સાહેબનું કાર્યાલય સંભાળતા હિરેનવાળાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને આરોપી ભાવેશ ગોયાણીને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે. આરોપી ભાવેશ ગોયાણી ભાવનગરના ગારિયાધાર તાલુકાના પરવડી ગામનો રહેવાસી છે. મારું ગામ ફાકરિયા છે અને માણસો બીજા હોય ને ત્રીજા હોય વાત જુદી છે. ત્યાં આગળ 65 માણસો છે અમારે પાગલ, બાકી પછી માણસો બીજા હોય. કેમ કે અમારા ગ્રુપ માં તમે દાન તો હોવા જવાનું તમે લો છો. ક્યાં ગ્રુપ માંથી? તમે લેવા તો કેમ બંધ કર્યો તમે? એનું કારણ હું અરે પણ ત્યાં લેડીઝ જ રાખી છે, જેન્ટ્સ નથી રાખતા. તમે તો યાર બધું રેડી નાખ્યો, તમે કોઈને ના ન પાડતા. તમારે 11 લાખ ની ગ્રાન્ટ કેન્સલ થઈ. અમારે ક્યાં ગ્રાન્ટ? અમે સરકારી ગ્રાન્ટ કઈ લીધી નથી. સરકાર માંથી તમને આપવાની હતી, બાપુ ની ભલામણ હતી. ક્યાં બાપુ ની? નિસ્વાર્થ ભાવે સેવા કરીને આવી સીજા શું કામ? એમ 11 લાખ રૂપિયા કેન્સલ થયા તમારે. ભલે ને કેન્સલ થયા, કઈ વાંધો નહીં, ભલે કેન્સલ થઈ ગયા, એવી કઈ વાત નથી. તમે મને બોલ્યા ઘણું બધું અવળા હોળું. અને 2 દિવસ પહેલા એક મોબાઈલ નંબર ઉપરથી આ મનસુખભાઈને ફોન કરવામાં આવ્યો કે ભાઈ અમને એક માણસ મળી આવ્યો છે, માનસિક અસ્થિર પુરુષ, એને મૂકવો છે. તો મનસુખભાઈએ સહજ રીતે કીધું ભાઈ આ મહિલાઓ માટેની સંસ્થા છે અને અમે માત્ર મહિલાઓને જ રાખીએ છીએ. તો એલફેલ ભાષા બોલી અને ધમકી આપવામાં આવી કે ભાઈ અમે ગ્રાન્ટ આપીએ છીએ, ફાળો આપીએ છીએ એમ કરી અને એની સાથે બેહુદું વર્તન કરવામાં આવ્યું અને ધમકી પણ આપવામાં આવી. અને પોતાની ઓળખ આપણા કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલા સાહેબના પીએ તરીકેની આપેલી હતી અને ત્વરિત પોલીસને જાણ થતાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને એમના મોબાઈલ નંબર આધારે ટેકનિકલ સોર્સથી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સાહેબના સીધા સુપરવિઝન નીચે એમની કાર્યવાહી કરી અને તાત્કાલિક એને પકડી લેવામાં આવ્યો.